નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય આસપાસ એમાં એસાઇનમેન્ટનો ભાગ 3 બરાબર એના તરફ આગળ અભ્યાસ કરીશું. તો ચાલો બાળ મિત્રો, તૈયાર છો? પ્રશ્ન નંબર 5 1-4 પ્રશ્ન આપણે ભાગ 1 અને 2માં જોઈ ગયા હતા. આજે આપણે મોટા સવાલો એટલે કે પ્રશ્ન નંબર 5 એનો અભ્યાસ કરવાનો છે. તો બાળમિત્રો, આ પ્રશ્નોના જવાબ તમારે 2-3 વાક્યમાં આપવાના રહેશે, એટલે ધ્યાનથી વિડીયો જોજો અને જવાબ સમજજો જેથી તમને તૈયાર કરવામાં સરળતા પડે, બરાબર? ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. પ્રશ્નોના ઉત્તર લખો. 6 પ્રશ્નોમાંથી તમારે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે, દરેકના 2 માર્ક્સ હશે. તો અહીંયા આગળ આ પ્રશ્નો છે અને મારી પાસે એના જવાબ તૈયાર લખેલા તમને PDFમાં પણ આપી દીધેલા હશે. PDF લખાઈ ગઈ હોય તો એ જવાબ તમે સાથે રાખજો જેથી કરીને સરળતા પડે, બરાબર? ચાલો તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે. તમે કયા કયા પ્રાણીઓ જોયા છે? તો મેં ગાય, ભેંસ, બળદ, ઘોડો, બકરી, ચકલી, કબૂતર, પોપટ, મોર, કૂતરો, કીડી, મંકોડા, સાપ, મધમાખી, મચ્છર, કાગડો, ઊંટ, ગધેડું, કાબર વગેરે જેવા પ્રાણીઓ જોયેલા છે, બરાબર? તમે જોયા હોય એ પ્રાણીઓના નામ તમે લખી શકો છો અને જેટલા નામ યાદ રહે એ પણ તમે લખી શકો છો. એના પછી બીજો સવાલ, હલનચલનની બાબતમાં પ્રાણીઓ કેવી રીતે અલગ પડે છે? તો એનો જવાબ જોઈશું આપણે. દરેક પ્રાણીઓની હલનચલનની રીત અલગ અલગ હોય છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે, કેટલાક પ્રાણીઓ સરકે છે, કેટલાક પ્રાણીઓ ઉડે છે, તો કેટલાક પ્રાણીઓ તરે છે, બરાબર? એટલે દરેક પ્રાણીઓની ચાલવાની રીત અલગ અલગ હોય છે હલનચલનની, બરાબર? એક જગ્યાએ બીજી જગ્યાએ જવાની રીત અલગ અલગ હોય છે. આમાં કેટલાક પ્રાણીઓ હલનચલનમાં પગનો ઉપયોગ કરે છે, તો કેટલાક પ્રાણીઓ પાંખોનો. અહીંયા આગળ આપણે પ્રાણીઓ શબ્દ પંખીઓ માટે પણ ઉપયોગ કરેલો છે, બરાબર? તો કેટલાક પ્રાણીઓ ચાલવામાં પૂંછડીની મદદ પણ લેતા હોય છે. જે સરકે એવા પ્રાણીઓની પાછળ, બરાબર, પૂંછડી જે હોય એનાથી આગળ સરકે છે. ત્યાર પછી પ્રકરણ 2, કયા વૃક્ષની છાલની છાપ પાડી શકાય નહીં, શા માટે? તો જે વૃક્ષની છાલ લીસી હોય તેની છાપ પાડી શકાય નહીં, બરાબર? ખરબચડી આવી ગયું હતું ને આપણે કે ખરબચડી સપાટીની છાપ સારી પાડી શકાય છે અથવા તો ઉપસી શકાય છે. કારણ કે લીસી સપાટીની છાપ પાડી શકાતી નથી, છાપ પાડવા માટે વૃક્ષના થડની સપાટી ઉપસેલી અથવા ખરબચડી હોવી જોઈએ. આપણને પ્રશ્ન પૂછે કે શા માટે ના પાડી શકાય? સારી છાપ પાડવા માટે આપણે ખરબચડી સપાટી હોવી જોઈએ અથવા તો ઉપસેલી સપાટી હોય તો આપણે છાપ સારી પાડી શકીએ છીએ, બરાબર? આ રીતનો તમે જવાબ 1-2 વખત વિડીયો જોશો તો પણ યાદ રહી શકશે. બીજા નંબરનો સવાલ, વનસ્પતિના પર્ણોના ઉપયોગ જણાવો. વનસ્પતિના પર્ણોના ઉપયોગ એટલે કે પાંદડાના ઉપયોગ, બરાબર? અહીંયા આગળ લખ્યું છે કે વનસ્પતિના પાંદડા. તો અમુક વનસ્પતિઓના પાન ઔષધ એટલે કે દવા તરીકે થાય છે. સુશોભન કરવા માટે કયું પર્ણ વપરાય? તો આસોપાલવના તોરણ બનાવવા માટે, પ્રાણીઓના ખોરાક માટે, પ્રાણીઓ ખોરાકમાં લઈને પાંદડા, પછી છાંયો આપવા માટે, શુભ પ્રસંગોએ પૂજન માટે, અને પર્ણો સુકાઈ જાય ત્યારે ખાતર તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ જવાબ પણ એકદમ સહેલો જ છે, બરાબર? બધા પાંદડાનો ઉપયોગ અલગ અલગ હોય છે અને એ રીતે આપણને ઉપયોગી થાય છે. ત્યાર પછી ત્રીજા નંબરનું, દરેક પ્રકારની વનસ્પતિના પર્ણો અથવા તો પાંદડામાં શી વિવિધતા છે? તો એનો જવાબ જોઈશું. વનસ્પતિના પર્ણોનો આકાર, રંગ અને દેખાવમાં વિવિધતા હોય છે. કોઈ પર્ણ આકારમાં ગોળ હોય છે, કોઈ લંબગોળ હોય છે, કોઈ લાંબા હોય છે, કોઈ ત્રિકોણ આકાર હોય છે, અને પર્ણોના રંગ પણ અલગ અલગ હોય છે, બરાબર? કે દરેક વનસ્પતિ હોય તેના પર્ણો કેવા હોય છે? અલગ અલગ, વિવિધ હોય એટલે કે જુદા જુદા દેખાય છે. તો તમે જોયા હશે કે દરેક વનસ્પતિના પર્ણો કેવા હોય છે, આકારમાં, રંગમાં અને દેખાવમાં. બધા જ વનસ્પતિના પાંદડાનો આકાર જુદો હોય છે. કોઈ વનસ્પતિનો રંગ થોડો ઘાટો લીલો હોય, કોઈ આછો લીલો હોય, બરાબર? પછી પેલા તિલક તુલસી કે એ પર્ણો તો કેવા હોય છે, લાલ રંગના, મરૂન જેવો કલર આવે છે ને, આ રીતના અલગ અલગ હોય છે. તો કોઈ કાંટાવાળા હોય છે, કોઈ ત્રિકોણ આકાર હોય છે,
કોઈ લંબગોળ હોય છે. તો આ રીતના વનસ્પતિના પાંદડા આપણને અલગ અલગ જોવા મળતા હોય છે, બરાબર. અને આ કહે છે કે આ ઉપરાંત દરેક પર્ણની કિનારી પણ અલગ અલગ હોય છે. જેમ કે કિનારી એટલે કે એની ધાર, ગણિતમાં આપણે શીખી ગયા છે કિનારી એટલે એની ધાર. કોઈ તમે લીમડાનું પાન જોયું હશે, બરાબર, અથવા પેલો મોટો આંબાનું પાન જોયું છે, આસોપાલવનું પાન જોયું હશે, એ બધા એની કિનારી કેવી હોય છે? અલગ અલગ હોય છે. તમે કુંવારપાઠાની પાનની કિનારી જોઈ છે, કેવું હોય છે? કાંટાવાળું. તો બધા પાનની કિનારી પણ અલગ અલગ હોય છે. ત્યાર પછીનો પ્રકરણ 3નો પહેલો સવાલ જોઈશું. આપણે શા માટે પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ? તો પાણી બહુ જ કિંમતી કુદરતી સંપત્તિ છે. વસ્તી વધારો, વરસાદની અનિયમિતતા અને ઉદ્યોગો વધવાને લીધે પાણીની અછત વર્તાય છે. આવા સંજોગોમાં આ સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં. સમગ્ર સજીવ સૃષ્ટિનું જીવન પાણી ઉપર નિર્ભર છે. પાણી વિના આપણે જીવી શકીએ નહીં. આ કારણથી આપણે આપણું જીવન જો ટકાવી રાખવું હોય તો પાણીનો દુરુપયોગ એટલે ખોટો વધાર પડતો બગાડ કરવો જોઈએ નહીં. તો આપણને તમને આ ટૂંકમાં સમજાવી દઉં, બરાબર, કે પાણી એ કુદરતી સંપત્તિ છે, બરાબર. કુદરતી એટલે આપણે બનાવ્યું નથી પાણી. આપણે બનાવવું હોય તો મશીન બનાવી દઈએ ને એમાં પાણી બનાવી શકીએ, ના બનાવી શકીએ, બરાબર. જેટલો વરસાદ વધારે પડે, નદી નાળા ભરાય તો આપણે પાણી વધુ વાપરી શકીએ છીએ. આ ઉપરાંત કે છે વસ્તી વધી ગઈ છે, બરાબર, વરસાદની અનિયમિતતા, વરસાદ વધુ આવે અને ન પણ આવે, અથવા ઉદ્યોગો, કારખાનાઓમાં ઉદ્યોગોમાં પાણીની જરૂર, મશીનો જે બધા ચાલતા હોય છે એમાં પાણીની જરૂર પડતી હોય છે, તો એના કારણે પણ પાણીની અછત વર્તાય છે, બરાબર. બધા જ વાપરવાવાળા વધારે હોય, ઉદ્યોગો મોટા મોટા ખુલ્યા હોય, એના કારણે પાણીની અછત વર્તાય છે. અને આવા સંજોગોમાં આપણે જો પાણી, વરસાદ ઓછો આવતો હોય, પાણી ઓછું ભેગું થયું તો જેમ તેમ વાપરી કાઢીએ તો ચાલે નહીં, બરાબર. આજે વાપર્યું પછી કાલે તો કશું ના હોય, તો બે ત્રણ દિવસ આપણા ઘરે પાણી ના આવ્યું હોય તો શું હાલત થાય? મમ્મી તમને કહે ને કે થોડું પાણી, થોડુંક ઓછું ઢોળો, પાણી આવ્યું નથી. એટલે જો આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. ચાલો એના પછી પ્રકરણ 3નો આપણે બીજા નંબરનો સવાલ જોઈએ. તો એમાં જુઓ, પાણીનો, આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ પડે છે, બરાબર. પાણીનો સંગ્રહ એટલે કે પાણી કેમ ભેગું કરવું પડે છે, તેનો જવાબ જોઈશું આપણે. આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર પડે છે કારણ કે પાણી ફક્ત સવાર, સાંજ અને થોડા સમય માટે આવે છે, અને આપણે દિવસના જુદા જુદા સમયે રોજિંદા કામમાં પાણીનો ઉપયોગ, પાણીની જરૂર પડતી હોવાથી અથવા તો પાણીનો ઉપયોગ કરવાનો હોવાથી પાણીનો સંગ્રહ કરવાની જરૂર પડે છે, બરાબર. કે આપણા ઘરે સવાર અને સાંજ બે ટાઈમ પાણી આવતું હોય અને આખો દિવસ કંઈક ને કંઈક કામ હોય એટલે પાણી ભેગું કરેલું હોય તો આખો દિવસ આપણે કામ ચાલી શકીએ, બરાબર. ચાલો ત્રીજા નંબરનો સવાલ, ગંદુ પાણી શા માટે ન પીવું જોઈએ, તેનો જવાબ જોઈશું. ગંદા પાણીમાં શું હોય? કચરો, મેલ અને રોગના જંતુઓ હોય છે. આવું પાણી પીવાથી રોગ થાય છે. આમ ગંદુ પાણી પીવાથી આપણે આપણું આરોગ્ય બગાડી શકીએ છીએ અને બીમાર પડી શકીએ છીએ. તેથી ગંદુ પાણી પીવું જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો બાળકો? ગંદા પાણીમાં મેલ, કચરો અને જીવજંતુઓ હોય અને એવું પાણી પીએ તો આપણે બીમાર પડી શકીએ છીએ, બરાબર, અને આપણું સ્વાસ્થ્ય બગડે છે. એટલે ગંદુ પાણી પીવાય નહીં. પ્રકરણ 4નો પહેલો, તમે તમારા ઘરને સ્વસ્થ કેવી રીતે રાખો છો? તો મારી મમ્મી અમારા ઘરની સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે, પરંતુ રવિવાર અને વાર તહેવારે હું અને મારી બહેન ઘરને સ્વચ્છ રાખવામાં મમ્મીને મદદ કરીએ છીએ, બરાબર. આપણે આપણું ઘર સાફ, દિવાળીના તહેવારો આવતા હોય અથવા બીજો કોઈ તહેવાર આવતો હોય, કોઈ પ્રસંગ આવતો હોય તો આપણે મમ્મીને મદદ કરવી પડે છે, બરાબર. રોજ તો મમ્મી સાફ સફાઈનું ધ્યાન રાખતી હોય છે, પણ આવું કશું તહેવાર હોય તો આપણે એને સાફ કરવામાં મદદ કરીએ છીએ. તો કઈ રીતના કરો છો? તો લાંબા ઝાડુ વડે ઘરની છત અને ઘરના ખૂણામાંથી કરોળિયાના ઝાડા, કચરો વગેરે હું અને મારી બહેન મમ્મીને સાફ કરવામાં મદદ કરીએ છીએ. બીજા નંબરનો સવાલ, આપણે આપણા ઘરને દિવાળીના દિવસે શાના વડે શણગારીએ છીએ? તો બાળમિત્રો, તમે તમારા ઘરને દિવાળીના સમયે, દિવાળીના તહેવારોમાં કેવી રીતે શણગારો છો? તો આસોપાલવના તોરણથી, રંગોળીથી, દીવડાથી અને રોશનીથી શણગારીએ છીએ. જુદા જુદા નાઇટ લાઇટવાળા લેમ્પ લગાવીએ છીએ, સિરીઝો લગાવીએ છીએ ને, હા. તો આ રીતના લખવાનું. ત્રીજા નંબરનો સવાલ,
છોટું પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? તો એનો જવાબ જોઈએ, છોટું પોતાના રહેવાના ઘર તરીકે પાઇપનો ઉપયોગ કરતો હશે. પાઇપમાં તે સૂતો હશે, બહાર રસોઈ બનાવતો હશે તથા મિત્રો સાથે બેસીને વાતો કરતો હશે. બરાબર, છોટું જે પાઇપમાં રહેવા ગયો હતો તો એનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? તો બે ત્રણ પાઇપના ભૂંગળા ત્યાં પડ્યા હશે, સિમેન્ટની પાઇપો. તો એક પાઇપમાં તે સૂતો હશે, બહાર રસોઈ બનાવતો હશે અને મિત્રો સાથે બેસીને વાતો કરતો હશે. ચોથા નંબરનો સવાલ, છોટું એ પાઇપ અને આજુબાજુના વિસ્તારોને કેવી રીતના અલગ કર્યું? બરાબર, છોટુંને આપણા જેવું ઘર ન હતું, તે તો સિમેન્ટના ભૂંગળામાં રહેતો હતો, એટલે એને પોતાના રૂમો કેવી રીતે બનાવ્યા, કઈ રીતે બધા વિસ્તારને અલગ કર્યો? તો કે છે, છોટુંએ પાઇપ અને આજુબાજુના વિસ્તારને નીચે મુજબના વિભાગોમાં અલગ અલગ રીતે વહેંચ્યું. તો એક ભૂંગળામાં રસોડું બનાવ્યું, બીજામાં સૂવા માટેની જગ્યા, ત્રીજામાં કપડાં સૂકવવાની, ચોથામાં પાણી રાખવાની જગ્યા અને પાંચમામાં મિત્રો અને મહેમાનો માટે રહેવાની જગ્યા. આ રીતનું ભૂંગળા અને એને આસપાસના વિસ્તારોમાં વહેંચણી કરી. બરાબર, પ્રકરણ નંબર 5 એનો પહેલો સવાલ, નાના અને સુખી કુટુંબ વિશે બે વાક્યો લખો. એમાં જોઈએ જવાબ કે નાના અને સુખી કુટુંબમાં બાળકોની સંખ્યા ઓછી હોય છે અને બીજું કે કુટુંબના સૌ સભ્યોને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે છે. બરાબર, કે નાનું કુટુંબ હોય તો એ નાના કુટુંબમાં બાળકોની સંખ્યા પણ ઓછી હોય છે અને આવા કુટુંબમાં બધા જ સભ્યોને જરૂરી ચીજવસ્તુઓ સમયથી મળી શકે છે. બરાબર, ત્રીજો સવાલ, કુટુંબમાંથી આપણને શું શું શીખવા મળે છે? તો કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના, મદદરૂપ થવાની ભાવના, વડીલોને આદર અને માન આપવાનું શીખવા મળે છે. તો બાળમિત્રો, આ સવાલ પણ પરીક્ષામાં પૂછાય છે કે કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? સમૂહ ભાવના, એટલે કે બધાની સાથે ભેગા મળીને રહેવું, ખાવું, મદદરૂપ થવાનું એકબીજાને, વડીલોને આદર આપવાનું અને માન આપવાનું, આટલું આપણે કુટુંબમાંથી શીખીએ છીએ. ચાલો એના પછી ત્રીજા નંબરનો સવાલ જોઈશું, તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો? તો એનો જવાબ જોઈશું, ઘરમાં હું મમ્મીને સફાઈ કામમાં, બહેનને સવારમાં પાણી ભરવાના કામમાં, દાદા દાદીને મંદિર લઈ જવામાં તથા પપ્પાને ખેતરમાં પાળેલા પશુઓને ઘાસ નાખવામાં અને પાણી પાવામાં મદદ કરું છું. બરાબર, આમાં આ સિવાયના તમે મમ્મી પપ્પાને બીજા કોઈ કામમાં મદદ કરતા હોય તો એ પણ તમે લખી શકો છો. બરાબર, ચોથો સવાલ, તમે તમારા ઘરમાં કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો? તમારા ઘરમાં દાદા દાદીને બધા રહેતા હોય, કાકા કાકી, મોટા ભાઈ બહેન, તો એ બધાને આપણે માન આપવું જોઈએ. તેમની દરેક વાતને આદર અપાય છે અને ઘરની બહાર નીકળતા વડીલોને વંદન કરીએ છીએ અથવા તો જય શ્રી કૃષ્ણ કહીને નીકળીએ છીએ. તેમજ ઘરની કોઈપણ નાની મોટી બાબતમાં તેમના સલાહ સૂચનો લેવાય છે. બરાબર, ઘરમાં વડીલો હોય, દાદા દાદીને બધા હોય, કઈ વસ્તુ લાવવું હોય, ક્યાંક જવું હોય તો આપણે તેમની સલાહ લઈએ છીએ. બરાબર, અને સાચું માર્ગદર્શન મેળવીએ છીએ. આ રીતનું તમારે લખવાનું છે કે ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, મોટા ભાઈ બહેન વગેરેને અમે માન આપીએ છીએ, તેમની દરેક વાતને આદર આપવામાં આવે છે. બહાર નીકળીએ ત્યારે પણ વડીલોને પગે લાગીને બહાર નીકળીએ છીએ અને દરેક નાની મોટી બાબતમાં તેમના સલાહ સૂચન લઈએ છીએ. હવે પ્રકરણ 6 એનો પહેલો, તો જોઈએ આપણે પ્રકરણ 6 નો પહેલો, કે શું ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે છે કેમ? તો જવાબ જોઈએ, ના, ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે નહીં, કારણ કે તેમના મોટા ભાગના દાંત પડી ગયા હોય છે અને થોડા દાંત હલતા હોવાથી દુખતા હોય છે, એટલે મકાઈ ડોડા તેઓ ખાઈ શકતા નથી. આગળનો બીજા નંબરનો સવાલ, તમને કેવી રીતે ખબર પડે છે કે ભૂખ લાગી છે? મને ભૂખ લાગે ત્યારે પેટ ખાલી ખાલી લાગે છે, કામ કરવાની ઈચ્છા થતી નથી, અશક્તિ જણાય છે અને કંઈક ખાવાનું મન થાય છે. આ ઉપરથી ખબર પડે કે મને ભૂખ લાગી છે. કોઈ બી નાનું બાળક હોય, બરાબર, એ નાનું બાળક જ્યાં સુધી બોલતા ના આવડે ત્યારે ભૂખ લાગે તો શું કરે છે? તે રડે છે અથવા આપણને હેરાન કરે છે. મોટા છોકરા થાય એટલે આપણે માંગીએ છીએ કે હા મારે ખાવું છે, પણ પેટની અંદર કેવી રીતના ખબર પડે
કે ભૂખ લાગી છે તો પેટ ખાલી ખાલી લાગે છે, કંઈ કામ કોઈ બતાવે તો આપણને કામ કરવું પણ ગમતું નથી, અશક્તિ એટલે કે થાકી જવાય છે, કંટાળો આવે છે, 2 દિવસ સુધી તમને ખાવા ના આપે ને તમને કીધું હોય કે આટલું લેસન કરી નાખો, આટલું કામ કરી નાખો તો તમને ગમે ના ગમે, બરાબર? આના ઉપરથી આપણને ખબર પડે કે આપણે ક્યાંક ખાઈએ, અથવા તો આપણે કોઈ સારી વસ્તુ ખાધી હોય તો આપણે કેટલા ફ્રેશ આનંદમાં જણાય છે, બરાબર? ચાલો એના પછી ત્રીજા નંબરનો સવાલ, ખોરાક લેવાના ફાયદા જણાવો. તો ખોરાક લેવાના ફાયદા આ મુજબ છે. શરીરને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મળે છે. શરીરના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થાય છે. શરીરને રોગ સામે રક્ષણ મળે છે અને શરીરની તંદુરસ્તી જળવાય છે, બરાબર? આ રીતના આપણને ખોરાક લેવાથી ફાયદા થાય. શરીરને કામ કરવું હોય તો જરૂરી શક્તિ અને શરીરનો વિકાસ વૃદ્ધિ પણ જરૂરી છે. શરીરને રોગ સામે રક્ષણ મેળવવું પણ જરૂરી છે અને શરીરની તંદુરસ્તી જાળવવી જરૂરી છે. આ માટે આપણે ખોરાક લેવો જોઈએ, બરાબર? ચાલો પ્રકરણ નંબર 7 એનો પહેલો, કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિ માટે સરકારે શી વ્યવસ્થા કરી છે? તો એનો જવાબ જોઈશું. કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે કે જે સરકાર તરફથી તમને થોડી રાહત આપવામાં આવે અથવા એમના તરફથી સેવા આપવામાં આવે છે, મદદરૂપ થયા કહેવાય. તો બાળપણથી જે બાળકો જુદી જુદી વિકલાંગતા ધરાવતા હોય તેમને માટે સ્પેશિયલ શાળાઓ, માનસિક રીતે ક્ષતિગ્રસ્ત હોય, ખોડખાપણવાળા હોય તો એ લોકોની સ્પેશિયલ શાળા, અથવા તો મૂક બધિર હોય એ બધાની સ્પેશિયલ શાળા એટલે કે અલગ શાળાઓ હોય છે. આ પ્રકારની બાળકોમાં સ્પેશિયલ શાળાઓમાં તેઓ દાખલ થઈને સારી અને યોગ્ય ટ્રેનિંગ લઈ સમાજમાં પગભર બને છે. સમાજમાં પગભર એટલે કે સારું એવું ભણી ગણી અને પોતે જાતે કમાઈ શકે અને જાતે પોતાનો ખર્ચો કાઢી શકે એ રીતની તૈયારીઓ તેઓ કરી શકે છે અલગ શાળામાંથી ભણીને, ટ્રેનિંગ લઈને, બરાબર? ચાલો એના પછી બીજા નંબરનો સવાલ, ગુનેગાર ગુનો છુપાવે છતાં પોલીસની ઉલટ તપાસમાં કેમ પકડાઈ જાય છે? ગુનો કરે અને તે છુપાવે, બરાબર, પોલીસને કહે નહીં તેમ છતાં પોલીસને ખબર કેમ નહીં પડી જાય છે? તો કે છે, ગુનેગાર ગુનો કર્યો હોવાથી પોલીસ તેની ઉલટ તપાસ કરે ત્યારે તેના જવાબો આપતા અને ચહેરા પરનો ડરનો ભાવ આવી જાય છે અને ચહેરાના આ હાવભાવ ઉપરથી પોલીસને ખ્યાલ આવી જાય છે કે તેણે જ ગુનો કર્યો છે. તમે ઘરમાં કોઈ વસ્તુ તોડી નાખી હોય, બરાબર, અને મમ્મીને ખબર ના હોય તો તરત જ મમ્મીને તમારા ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય કે હા કાંઈક કર્યું છે, બરાબર, તોફાન મસ્તી કરી હોય, કોઈક ભાંગતોડ કરી હોય અને પછી ચૂપચાપ તમે બેસી જાઓ તો મમ્મીને ખબર પડી જાય કે ભાઈ કેમ ચૂપચાપ બેઠા છે, ક્યાંક કર્યું લાગે છે. એટલે આમાં પણ ગુનેગારે ગુનો કર્યો હોય ને જ્યારે પોલીસ તેની ઊંધી તપાસ કરે, આડાઅવળા સવાલ પૂછે ત્યારે તે જવાબ આપતા અચકાય છે અથવા તો તેના મોઢા પર ડર આવી જાય છે, ત્યારે પોલીસને ખબર પડી જાય છે કે તેને કોઈ ગુનો કરેલો છે. ત્રીજા નંબરનો સવાલ, માણસમાં કેવા કેવા પ્રકારની વિકલાંગતા હોય છે? તો આગળ આપણે ટૂંકમાં સવાલ જોયો, એમાં જોયું હતું કે માણસમાં પ્રજ્ઞાચક્ષુ, મુખબધિર, લંગડાપણું, હાથ કપાયેલ, ખોડખાપણ, માનસિક ક્ષતિગ્રસ્ત તથા શીખવાની ધીમી ગતિ જેવા વિવિધ પ્રકારની વિકલાંગતા જોવા મળે છે, બરાબર? ચાલો પ્રશ્ન નંબર 8 અરે પ્રકરણ નંબર 8 એનો પહેલો જોઈએ આપણે, પંખીઓની ચાંચની વિવિધતા શી છે? દરેક પંખીની ચાંચ એક સરખી હોતી નથી, ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે. કોઈ પંખીની ચાંચ ટૂંકી છે તો કોઈ પંખીની ચાંચ લાંબી છે, કોઈ પંખીની ચાંચ ચપટી છે તો કોઈ પંખીની ચાંચ વાંકી છે. તમે જોઈ હશે કે દરેક પંખીની ચાંચો કેવી હોય છે, અલગ અલગ હોય છે, બરાબર? આ રીતની વિવિધતા એટલે કે જુદા પણ જોવા મળે છે કે કોઈની ટૂંકી, કોઈની લાંબી, કોઈની ચપટી, કોઈની અણીદાર, કોઈની વાંકી. ચલો બીજા નંબરનો સવાલ, પંખીઓ કઈ કઈ રીતે ઉપયોગી છે? તો પંખીઓ આપણને નીચેની રીતે ઉપયોગી છે. તો પહેલું, કાગડો, ગીધ જેવા પંખીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીને પૃથ્વીને સાફ રાખે છે. કે કાગડો અને ગીધ એ પ્રાણીઓ એવા છે કે જે મરેલા પશુ પંખીઓ ખાઈ જતા હોવાથી પૃથ્વીને સાફ રાખવામાં, બરાબર, બધા જ પંખીઓ પ્રાણીઓ મરી ગયા હોય તો પૃથ્વી પર જો આ પ્રાણીઓ આ ખોરાક તરીકે ઉપયોગમાં ના લે તો ગંદકી થાય છે, એટલે આ પ્રાણીઓ પૃથ્વીને સાફ રાખવામાં મદદરૂપ કરે છે. ત્યાર પછી, એટલે આ પ્રાણીને કુદરતના સફાઈ કામદાર કહેવાય છે. પરીક્ષામાં પૂછાઈ શકે કુદરતના સફાઈ કામદાર
કયા છે? તો કાગડો અને ગીધ. અથવા ખાલી જગ્યામાં પૂછાય કે ખાલી જગ્યા પંખી કુદરતી સફાઈ કામદાર છે, તો કાગડો અથવા તો ગીધ. બરોબર. બીજો, મરઘી ઈંડા અને માંસ આપે છે અને આપણે તેનો આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ એટલે આપણને ઉપયોગી છે. આપણે એટલે જે લોકો માંસાહારી છે તે લોકો. બરોબર. ત્રીજો સવાલ, કાબર જેવા જંતુભક્ષક પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનારા નાના નાના અસંખ્ય કીટકોનો નાશ કરી ખેડૂતને મદદરૂપ બને છે. ચોથું, પંખીઓ બીજનો ફેલાવો કરવામાં પણ મદદરૂપ થાય છે. બરાબર. કે ત્રીજું અને ચોથું કે પંખીઓ બીજનો ફેલાવો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડે છે અને તેમની જે ચરકમાં અનાજના દાણા હોય છે તેને કારણે બધે જ વનસ્પતિ ઉગી નીકળે છે. બરાબર. એટલે આ રીતે પંખીઓ આપણને મદદરૂપ થાય છે. પંખીઓની કાળજી રાખવા તમે શું કરશો? તો આપણે એનો જવાબ જોઈએ કે પંખીઓની કાળજી રાખવા અમે પંખીઓ માટે ચબૂતરામાં દાણા નાખીશું. બીજું, પંખીઓ માટે ધાબા પર અગાસીમાં કે ચબૂતરામાં લટકાવેલ ઠીબમાં પાણી ભરવાના પાત્રમાં નિયમિત પાણી ભરીશું. ત્રીજું, જખમી પંખીઓની પ્રેમપૂર્વક સારવાર કરીશું. અને ચોથું, પંખીઓના માળાને તોડીશું નહીં પરંતુ તેને સાચવીશું. આ દરેક બાબતોનું ધ્યાન રાખીશું. પરીક્ષામાં આ સવાલ પણ પૂછાય છે કે તમે પંખીઓની કાળજી કેવી રીતના લેશો. તો પંખીઓ માટે આપણે ચબૂતરામાં પાણી અને દાણા નાખીશું, અથવા તો પંખીઓ માટે ધાબા પર કે અગાસીમાં જે ઠીબ મૂકી હોય, પાણીની લટકાવી હોય, તો વૃક્ષ ઉપર લટકાવી હોય, તેમાં નિયમિત એની સાફસફાઈ પણ રાખવી પડે અને તેને પાણી અને દાણાથી, બરાબર, બાજુમાં બે હોય એક પાણી ભરીને દાણા નાખવાનું, તે આપણે સાફ રાખીશું. આ ઉપરાંત કે છે કોઈ પંખીને વાગ્યું હોય તો તેની પ્રેમપૂર્વક સારવાર કરીશું અને તેના માળાને પણ, તેના બચ્ચાને હેરાન કરીશું નહીં, માળાને તોડીશું નહીં પરંતુ તેને સાચવીશું. બરાબર. આ દરેક બાબતોનું આપણે ધ્યાન રાખવાનું એટલે કે કાળજી રાખવાની છે. પ્રકરણ 9, એનું પહેલું, તો વરસાદથી આપણને 100 લાભ થાય છે. વરસાદથી આપણને પીવા માટે, ઘર વપરાશ માટે અને ખેતી કરવા માટે પાણી મળે છે. વરસાદ પડે તો જ આપણે અનાજ, બીજ, બીજા પાકો તેમજ શાકભાજી ઉત્પન્ન કરી શકીએ છીએ. વરસાદના પાણીથી તળાવ, નદી અને કૂવામાં પાણી જમા થાય છે, જેનાથી આપણને બારેમાસ પાણી મળી રહે છે. બરાબર. વરસાદથી આપણને શું લાભ થાય? તો વરસાદથી તો આપણને ઘણા બધા લાભ થાય છે કે ઘર વપરાશ માટે પાણી, ખેતી કરવા માટે પાણી, બરાબર, આપણને મળી રહે છે. અને વરસાદ પડે તો જ નદી નાળા, તળાવ અને દરિયા જેવું ભરાય, બરાબર, એ બધું ભરાય અને એના કારણે આપણે બારેમાસ અનાજ પકાવવા માટે અને શાકભાજી માટે તેમાંથી પાણી મેળવી શકીએ છીએ. બરાબર. બીજો સવાલ, જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું શું જોયું છે? તો આપણે જવાબ જોઈએ કે વરસાદ પડતો હોય ત્યારે આપણે આકાશમાં વરસાદની સાથે સાથે વીજળીના ચમકારા જોયા છે ને, અને વાદળોનો ગડગડાટ પણ સાંભળ્યો છે. માણસોને વરસાદથી પલળતા જોયા છે અને વરસાદથી બચવા છત્રી ઓઢીને જતા માણસોને પણ જોયા છે. બરાબર. વરસાદ પડતો હોય તે આ બધું જોયું છે ને. બહારગામ જતા હોય તો એ લોકો રેઇનકોટ પહેરે, ઘણા છત્રી લઈને નીકળે છે, ઘણા પલળતા હોય છે. આ ઉપરાંત કહેશે, નાના બાળકો હોય તે કાગળની નાની હોડીમાં પાણીમાં તરતી મૂકી અને વરસાદમાં છપછપિયા કરતા બાળકો પણ મેં જોયા છે. બરાબર. ચાલો, આ સવાલ પણ એકદમ સહેલો છે, આવડી જાય તેવો જ છે. ત્રીજો પ્રશ્ન, તમે ક્યારે મેઘધનુષ્ય જોયું છે અને મેઘધનુષ્ય તમે ક્યારે જોઈ શકો છો? તો તમે કહેશો, હા, મેં મેઘધનુષ્ય જોયું છે. તો ક્યારે? તો મેઘધનુષ્ય વરસાદ આવ્યા પછી જોવા મળે છે. વરસાદ જ્યારે પડતો હોય અને આકાશ ચોખ્ખું થઈ જાય ત્યારે મેઘધનુષ્ય આપણને સવારે પશ્ચિમમાં અને સાંજે પૂર્વમાં જોવા મળે છે. મેઘધનુષ્ય બપોરે જોવા મળતું નથી. બરાબર. બપોરમાં મેઘધનુષ જોવા મળે નહીં, સાંજનો સમય થાય ત્યારે આપણને પૂર્વ દિશામાં જોવા મળે છે. ચાલો, એના પછી પ્રકરણ નંબર 10, સૂર્ય કુકર વાપરવાથી કયા કયા લાભ થાય છે? તો સૂર્ય કુકર વાપરવાથી નીચે પ્રમાણેના લાભ થાય છે. પહેલું કે સૂર્યમાંથી સીધી ઉર્જા મળવાથી બળતણનો ખર્ચ થતો નથી. બરાબર. સૂર્યપ્રકાશની ગરમીથી તેના જે કુકર આવે, સૂર્ય કુકર, તે સૂર્યના કિરણોથી જ ગરમ થઈ જાય અને તેમાંથી અનાજ તૈયાર થઈ જાય, ખોરાક તૈયાર થઈ જાય છે. અનાજ જે આપણે મૂક્યું હોય તે
ખોરાક બનીને બહાર આવી જાય છે, એટલે આપણે બળતણનો ખર્ચ થતો નથી. આ ઉપરાંત કે સૂર્યના તાપમાં શેકાયેલ અને વરાળથી બપાયેલ ખોરાક ઉત્તમ ગુણવત્તાવાળો હોવાથી આપણને તંદુરસ્તીમાં મદદરૂપ થાય છે. ત્રીજું, સૂર્ય કુકરમાં રાંધેલા ખોરાકમાં તેના ગુણ અને સ્વાદ જળવાઈ રહે છે. ચોથું, ખોરાક સુપાચ્ય બને છે. બરાબર, એ સૂર્ય કુકરમાં રાંધેલો ખોરાક ખાવામાં સુપાચ્ય એટલે સરળતાથી પચી શકે હોય છે, તેમજ તેના ગુણ અને સ્વાદ પણ જળવાયેલા રહે છે. બરાબર, ચાલો બીજો સવાલ, રોટલી કેવી રીતે બનાવીને તમારી થાળીમાં પીરસાય છે તેનો જવાબ જોઈએ. પહેલું કે મારી મમ્મી સૌપ્રથમ ઘઉંનો લોટ કથરોટમાં કાઢે છે. બરાબર, સીધી સીધી રોટલી આપણા થાળીમાં આવતી નથી, એટલે મારી મમ્મી પહેલાં લોટ કથરોટમાં કાઢે છે. ત્યાર પછી કે છે એમાં તેલ, પાણી અને મીઠું ઉમેરે છે. મીઠું નાખીને લોટ હાથથી મસળીને તેની તે કણક બાંધે છે. તે પછી તેના નાના ગુલ્લા તૈયાર કરે છે અને આ ગુલ્લાને આડણી અને વેલણ વડે વણીને ગોળ ગોળ રોટલી કરે છે. બરાબર, પછી તેને ગેસની સગડી ઉપર કે તવી ઉપર શેકે છે અને આટલું થયા પછી થાળીમાં રોટલી પીરસાય છે. બરાબર, ચાલો એનો જવાબ આપણે ફરી જોઈએ. તો મારી મમ્મી સૌપ્રથમ લોટ કથરોટમાં કાઢે છે, પછી તેમાં તેલ, પાણી અને મીઠું નાખી તેને હાથથી મસળીને તેની કણક એટલે કે લોટ બાંધે છે. પછી નાના નાના ગુલ્લા તૈયાર કરે છે અને આ ગુલ્લાને આડણી અને વેલણ વડે વણીને ગોળ રોટલી કરે છે અને પછી તેને ગેસની સગડી ઉપર શેકવા મૂકે છે અને આટલું થયા પછી આ રોટલી ઘી લગાવીને આપણી થાળીમાં આવે છે. બરાબર, ચાલો એના પછી પ્રકરણ નંબર 11 નો પહેલો, એમ્બ્યુલન્સ આપણને સી રીતે ઉપયોગી છે, તો એનો જવાબ જોઈએ. કોઈપણ પ્રકારની આરોગ્ય વિષયક ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સનો આપણે 108 નંબર ડાયલ કરીએ તો થોડા જ સમયમાં તે જગ્યાએ અકસ્માત થયો હોય જે જગ્યાએ અથવા તો જ્યાં જરૂર હોય ત્યાં આ વાન પહોંચી જાય છે અને તેમાં એક ડૉક્ટર અને એક નર્સ હોય છે. તેઓ તરત જ વ્યક્તિને પ્રાથમિક સારવાર આપે છે અને જરૂર જણાય તો તેને હોસ્પિટલમાં દાખલ કરે છે. બરાબર, તો આપણે આનો જવાબ કઈ રીતે ટૂંકમાં લખીશું કે કોઈ પણ આરોગ્ય વિષયક ઇમરજન્સી, 108ની જરૂર તો ક્યારે પડે, કોઈ વ્યક્તિને એકદમ જ એક્સિડન્ટ થયો હોય અથવા તો વધારે પડતી તબિયત ખરાબ થઈ ગઈ હોય એને આરોગ્ય વિષયક કહેવાય. આરોગ્ય વિષયક ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સનો આપણે 108 નંબર ડાયલ કરીએ તો થોડા જ સમયમાં જે જગ્યાએ અકસ્માત થયો હોય અથવા તો જે સ્થળે પહોંચવાનું હોય ત્યાં આ વાન પહોંચી જાય છે અને આ વાનમાં એક ડૉક્ટર અને નર્સ હોય તે જરૂરી પ્રાથમિક સારવાર આપે છે અને આપણને જરૂર જણાય તો જે હોસ્પિટલમાં દાખલ થવું હોય ત્યાં આપણને નજીકમાં પહોંચાડી દે છે. બરાબર, આ રીતનો જવાબ લખવાનો અને આ રીતના આપણને એમ્બ્યુલન્સ સારી એવી સગવડ અને મદદરૂપ થાય છે એટલે કે ઉપયોગી થાય છે. બીજો સવાલ, રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી તેની યાદી બનાવો. તો રેલગાડી નીચેની જગ્યાએથી પસાર થઈ હતી. ક્યાં ક્યાંથી પસાર થઈ હતી? તો બટેટાના ખેતર, રેતીનું રણ, બાજરીના ખેતર, લીલા મેદાન, મંદિર, મકાન, ચાની દુકાન, ટેકરો, પુલ, પગદંડી, પાણીના કુંડ, ઝૂંપડા, જાડી, ખેતીવાડી, કૂવા, બાગ બગીચા, ધોબીઘાટ, હાટ, ગામના મેળા વગેરે સ્થળોએથી પસાર થઈ હતી. બરાબર બાળ મિત્રો, તમારે આને સવાલ આટલો મોટો ના લખવો હોય તો જે ચાર પાંચ સ્થળો યાદ રહે તે લખવાના છે. આમ તો ઘણા બધા યાદ રહે એવા જ છે કે તમે ટ્રેનમાં બેઠા હોય તો તમને શું શું જોવા મળે. બરાબર, બટેટાનું ખેતર આવ્યું હોય, રણની રેતીનું રણ, બાજરીના ખેતર, ચાની કીટલી, મંદિર, કૂવા, ટેકરા, ઝૂંપડા, ઝાડી, ખેતીવાડી, આ બધું જ આવ્યું હોય. તો આ બધા સ્થળોએથી રેલગાડી પસાર થઈ હતી. ત્રીજું, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? તો મેં બસ, કાર, સ્કૂટર, સાયકલ, પેડલ રિક્ષા, આગગાડી અથવા રેલવે, ટ્રેક્ટર, ઘોડાગાડી, ઊંટગાડી, બળદગાડું વગેરે વાહનોમાં મુસાફરી કરી છે. બરાબર, જે તમે જે જે વાહનોમાં મુસાફરી કરી હોય તેના નામ તમે લખી શકો છો.
અહીંયા આગળ મેં આ નામ લખ્યા છે, તમારે આ લખવા હોય તો આ લખવાના, તમે જેમાં મુસાફરી કરી હોય એના નામ પર તમે લખી શકો છો, બરાબર. ચાલો એના પછી પ્રકરણ નંબર 12 પહેલો, શાળામાં કયા કયા કામ થાય છે તે લખો. તો જોઈએ આપણે શાળામાં નીચે મુજબના કામ થાય છે. પહેલું, બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. બીજું, શિક્ષકો બાળકોને કૌશલ્યવર્ધનની પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. સવારે બધા જ બાળકો સમૂહ પ્રાર્થના કરે છે. ચોથું, બાળકોને શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેવી કે ભણવાની, ચિત્ર દોરવાની, રમતગમતની, નૃત્ય કરવાની, ગાવાની અને વિવિધ પ્રકારના કોલાજ વર્ક પણ બનાવતા શીખવા છે. દાખલા તરીકે તમે રમકડા બનાવ્યા હોય માટીમાંથી, ઘડિયાળ બનાવી હોય, આ બધું કામ આપણને શાળામાંથી શીખવવામાં આવે છે, બરાબર. બાળકોને શિક્ષણ પણ આપવામાં આવે છે, આ ઉપરાંત સંસ્કાર પણ આપવામાં આવે છે, નવું નવું શીખવાડે છે, કસરતો, વ્યાયામ, બરાબર. એટલે આ બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, ઉપરાંત પ્રાર્થના પણ કરાવવામાં આવે છે અને સમૂહ પ્રાર્થનામાં પણ બધા ભાગ લેતા હોય છે. એટલે શાળામાં આ બધી પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે. એના પછી બીજા નંબરનો સવાલ, બેંક આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે, તો એનો જવાબ જોઈએ. બેંક આપણને આ રીતે ઉપયોગી થાય છે. પહેલું, તે આપણી બચતના નાણાં સાચવે છે. બીજું, બેંકમાં જમા કરાવેલ નાણાં જરૂર પડે બેંકમાં આપણને પાછા પણ આપે છે. ત્રીજું, બેંક આપણને જમા કરાવેલ નાણાંનું વ્યાજ પણ આપે છે. અને ચોથું, તે આપણા દાગીના પણ સાચવે છે. પાંચમું, જરૂર પડે બેંક આપણને ધંધા રોજગાર માટે લોન પણ આપે છે. તો બાળમિત્રો, આમાંથી તમને બધા જ મુદ્દા યાદ ના રહે, તો જેટલા મુદ્દા યાદ રહે કે બેંક આપણી બચતના નાણાં, આપણે પૈસા બચાવેલા હોય તે નાણાં સાચવે છે અને જરૂર પડે ત્યારે આપણને નાણાં પાછા પણ આપે છે અને આપણે નાણાં જેટલા સમય માટે મૂક્યા હોય તેનું વ્યાજ પણ આપણને બેંક આપે છે. આ ઉપરાંત કે છે આપણા દાગીના પણ સાચવે છે, લોકર ખોલાવે છે ને, હા, તો આપણા દાગીના પણ સાચવે છે. ત્યાર પછી કે છે આપણે કોઈ લોનની જરૂર હોય, કોઈ ધંધો કે રોજગાર ખોલો, વ્યવસાય ચાલુ કરવો હોય તો આપણને લોન પણ બેંક આપે છે. આ રીતે આપણને બેંક ઉપયોગી છે. ત્રીજો સવાલ, શું તમે પણ ઘરમાં કામ કરો છો? જો હા તો કયા કયા તે નીચે લખો, બરાબર. તમે ઘરમાં જે કામ કરતા હોય તે કામ નીચે લખવાના છે. અહીંયા આગળ મેં આ લખ્યા છે, તમે આના સિવાયને બીજા કોઈ કામ કરતા હોય તો એ પણ તમે લખી શકો છો. મોટાભાગે બાળકો આ બધા કામ કરતા જ હોય છે. તો કે છે, હા, હું ઘરમાં નીચે મુજબના કામ કરું છું. ઘરની સાફ સફાઈ કરવી, વસ્તુઓની ગોઠવણી કરવી, મમ્મીને પાણી ભરવામાં મદદ કરવી, સોફા સેટની ગોઠવણી કરવી, ધોયેલા વાસણોને લૂછવા, પથારીમાં ચાદર પાથરવી, ફૂલ છોડને પાણી આપવું, કપડાં વાળવા અને ગોઠવવામાં મદદ કરું છું, બરાબર. આ રીતના બાળકો કામ કરતા હોય છે. તમે પણ જે કામ કરતા હોય એ તમારે લખવાના છે, બરાબર. ચાલો એના પછી આગળનો ચોથો પ્રશ્ન, પોલીસ કયા કયા કાર્યો કરે છે? તો એનો જવાબ જોઈએ કે ગામ કે શહેરમાં ચોરી, લૂંટફાટ, ઝઘડા, તોફાન, મારામારી કે અકસ્માત થાય ત્યારે પોલીસ લોકોની સલામતી અને શાંતિ માટે જરૂરી પગલાં ભરે છે અને પોલીસ ગુનેગારોને પકડીને તેમને યોગ્ય સજા મળે તેની કાર્યવાહી પણ કરે છે. તો પોલીસનું શું કાર્ય છે કે ગામ હોય કે શહેર હોય, કોઈ ચોરી થઈ હોય, લૂંટફાટ થઈ હોય, ઝઘડા, તોફાન, મારામારી, અકસ્માત ને આ બધું થયું હોય ત્યારે પોલીસ લોકોની સલામતી અને શાંતિ માટે જરૂરી પગલાં ભરે છે. કે ભાઈ હા, જેનો વાંક હોય, બરાબર, તેને સજા પણ આપતા હોય છે અને બંને વચ્ચે સમાધાન પણ કરાવે છે અને શાંતિ પણ જળવાઈ રાખે છે. પોલીસ ગુનેગારોને પકડીને તેમને યોગ્ય સજા મળે તેની કાર્યવાહી પણ કરતી હોય છે. જો કોઈ મોટો ગુનો કર્યો હોય તો પોલીસ તેને પકડીને તેને યોગ્ય સજા મળે એ પ્રકારની કાર્યવાહી આગળ કોર્ટ માટેની તૈયાર કરે છે, બરાબર. તો બાળમિત્રો, અહીંયા આગળ આપણા મોટા સવાલો એટલે કે પ્રશ્ન નંબર 5ના સવાલો પ્રકરણ 12 સુધી પૂર્ણ થાય છે અને આસપાસનું અસાઇનમેન્ટ પણ અહીંયા આગળ પૂર્ણ થાય છે. એટલે જે વિદ્યાર્થી મિત્રોએ અસાઇનમેન્ટ ના લખ્યું હોય તે લખી દેજો, બરાબર. પ્રશ્ન 1-5 સુધીના સવાલોને જવાબ ખાસ તૈયાર કરજો, બરાબર. તો ચાલો બાળમિત્રો, પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ ઓફ લક અને વાંચન કરજો, મહેનત કરજો, બરાબર. ચાલો આવજો.